નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ઇંગ્લિશ ટેક્સ્ટની વાત કરીએ તો આપણો આ યુનિટ 4 એ લાસ્ટ ચેપ્ટર છે આપણું. છેલ્લું યુનિટ 4ની અંદર લોંગર, શાર્પર અને બિગર. લોંગર એટલે ના કરતાં લાંબું, બિગર એટલે ના કરતાં મોટું, અને શાર્પર એટલે ના કરતાં તીક્ષ્ણ એની વાત કરેલી છે. એમાં આપણે એક્ટિવિટી 1 જોઈએ. એક્ટિવિટી 1ની અંદર થોડાક વાક્યો આપેલા છે અને બાજુમાં તમને એક ચિત્ર દર્શાવેલું છે. એ ચિત્રમાં જેમ તમને સૂચના આપેલી છે એ સૂચના પ્રમાણે તમારે ચિત્રમાં થોડાક ફેરફાર કરવાના છે. દરેકે ચિત્રમાં તમારી જાતે સૂચના પ્રમાણે ફેરફાર કરવાના છે. એક્ટિવિટી 1 જોઈએ. પહેલાં આપણે થોડાક એના હાર્ડવર્ડ્સ તરફ જઈએ. તો સૌથી પહેલાં હાર્ડવર્ડ્સ જોઈ લઈએ. મુસ્તાચી એટલે કે મૂંચ. ડ્રો એટલે દોરવું. ફેટ એટલે કે જાડો. બોય એટલે કે છોકરો. સ્ટાર એટલે તારું. હાઈ એટલે ઊંચે. માઉન્ટેન એટલે પહાડ એટલે પર્વત, આપણે કંઈ પણ કહી શકીએ છીએ. પુટ એટલે મૂકવું. લેક એટલે તળાવ. બર્ડ પક્ષી. ટોલ એટલે ઊંચું. ટ્રી એટલે ઝાડ, વૃક્ષ. શોર્ટ ટૂંકું. ફિશ માછલી. અને રોડ એટલે રોડ અથવા તો રસ્તો, આપણે કંઈ પણ કહી શકીએ છીએ. ફરી જોઈ લઈએ આપણે હાર્ડવર્ડ્સ. મુસ્તાચી એટલે મૂંછ. ડ્રો એટલે દોરવું. ફેટ એટલે જાડો. બોય એટલે છોકરો. સ્ટાર એટલે તારો. હાઈ એટલે ઊંચે. માઉન્ટેન એટલે કે પહાડ, પર્વત. પુટ એટલે મૂકવું. લેક એટલે તળાવ. બર્ડ એટલે પક્ષી. ટોલ એટલે ઊંચો. ટ્રી એટલે વૃક્ષ, ઝાડ. શોર્ટ એટલે ટૂંકું. ફિશ માછલી. અને રોડ એટલે રસ્તો. હવે આજે દરેક હાર્ડવર્ડ્સની અંદર આપણે જે જે વસ્તુઓ જોઈ એ બધી જ દરેક વસ્તુઓ આ ચિત્રની અંદર તમને દર્શાવેલી છે અને બાજુમાં થોડીક ઇન્સ્ટ્રક્શન આપેલી છે. જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન હોય એ પ્રમાણે એમાં ચિત્રની અંદર આપણે ફેરફાર કરવાના છે. તો સૌથી પહેલાં ચિત્ર એને વ્યવસ્થિત તમે જોઈ લો. તમને પહાડ પણ દેખાય છે, બે વૃક્ષ પણ દેખાશે ઊંચું અને નીચું, માછલી પણ, તળાવ પણ દેખાશે, આ બધું જ. એક છોકરો પણ, બે છોકરાઓ દેખાશે, તારાઓ દેખાશે. આ બધી જ વસ્તુ તમને ચિત્રમાં આપેલી છે, આપણે જોઈ શકીએ છીએ ચિત્રની અંદર. અને હોડી પણ દેખાય છે, એક મકાન પણ દેખાય છે. તો અહીંયા આપણે જોઈએ ડ્રો. ડ્રો એટલે કે દોરવું. મુસ્તાચી એટલે મૂંછ. ફેટ એટલે બોય. બોય એટલે છોકરો. અને ફેટ એટલે જાડો. જે જાડો છોકરો છે એને આપણે શું કરવાની છે? મૂછો દોરવું. જાડા છોકરાને આપણે મૂછ દોરવાની છે. ડ્રો અ સ્ટાર. ડ્રો એટલે દોરવું. સ્ટાર એટલે તારો. ક્યાં તારો દોરવાનું છે? ઓન ધ હાઈ માઉન્ટેન, એટલે કે જે ઊંચો પર્વત છે એના પર એક તારો દોરવાનો છે. પુટ અ બર્ડ ઓન ધ ટોલ ટ્રી. વૃક્ષો આપણને બે આપેલા છે એટલે ઊંચા વૃક્ષની વાત કરે છે કે ઊંચા વૃક્ષ પર એક પક્ષીને મૂકો. એટલે આપણે મૂકવા માટે પક્ષી આપણે દોરવું પડશે. ડ્રો અ કાર. કાર દોરવાની છે.
ઓન ધ શોર્ટ રોડ. આપણને બે રોડ આપેલા છે, એક લોંગ અને એક શોર્ટ. પણ આપણો જે શોર્ટ રોડ છે, જે ટૂંકો રસ્તો છે, એ ટૂંકા રસ્તા ઉપર આપણે કાર દોરવાની છે. ડ્રો ફિશ ઇન ધ લેક, જે તળાવ છે એ તળાવમાં શું દોરવાની છે, માછલી દોરવાની છે. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ કે ડ્રો અ મુસ્તાચી ટુ ધ ફેટ બોય, જે જાડો છોકરો છે એને મૂછો દોરો. ડ્રો અ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન, ઊંચા પર્વત ઉપર એક તારો દોરો. પુટ અ બર્ડ, એક પક્ષી મૂકો, ક્યાં મૂકવાનું છે, ઓન ધ ટોલ ટ્રી, ઊંચા વૃક્ષ ઉપર એક પક્ષીને મૂકો. ડ્રો અ કાર ઓન ધ શોર્ટ રોડ, ટૂંકા રસ્તા ઉપર એક કાર દોરો. ડ્રો ફિશ ઇન ધ લેક, તળાવમાં એક માછલી દોરો. આ બધી જ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે તમારે ચિત્રમાં થોડાક ફેરફારો કરી અને અમુક વસ્તુ દોરવાની છે. અહીં આપણી એક્ટિવિટી 1 એ પૂરી થઈ. હવે આપણે એક્ટિવિટી 2 તરફ જઈએ. યુનિટ 4ની અંદર એક્ટિવિટી 2 એમાં પણ આપણને રૂમ A અને રૂમ B વચ્ચે જે તુલના બતાવેલી છે અલગ અલગ પ્રકારે, એમાં જે ડિગ્રીનો સમાવેશ થાય છે, આપણે ડિગ્રી જોઈ શકીએ કે 3 પ્રકારની છે. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. જો પોઝિટિવ ડિગ્રીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ના જેટલું, એટલે કે એના જેટલું બંને સરખા છે, રૂમ A અને રૂમ B સરખા છે, એમાં જે પણ વસ્તુ છે એ સરખી છે, એવું પોઝિટિવ ડિગ્રીની અંદર. આપણે કમ્પેરેટિવ ડિગ્રીની વાત કરીએ તો ના કરતાં ચડિયાતું બતાવવામાં આવ્યું હોય, એટલે કે એક વસ્તુ બીજી વસ્તુ કરતાં ચડિયાતું કે નીચું એને બતાવવામાં આવ્યું હોય, એમાં કમ્પેરેટિવ ડિગ્રી બંને વસ્તુની સરખામણીમાં એક વસ્તુને ઉચ્ચતમ અથવા તો એને અલગ રીતે દર્શાવવામાં આવ્યું, એટલે આપણે એને કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, જેનો આપણે અહીંયા સમાવેશ કરવાનો નથી. સુપરલેટિવ ડિગ્રી એટલે સૌથી શ્રેષ્ઠ, એના જેવું કંઈ જ ન હોય, એને આપણે સુપરલેટિવ ડિગ્રીમાં સમાવેશ કરીએ છીએ. ફરી પોઝિટિવ ડિગ્રીની વાત કરીએ તો બંને જો સરખું બતાવવાનું હોય તો પોઝિટિવ ડિગ્રી, એક કરતાં જો બીજાને ચડિયાતું બતાવવાનું હોય તો આપણે એને કમ્પેરેટિવ ડિગ્રીમાં સમાવેશ કરીશું. અને સુપરલેટિવ ડિગ્રી, જેમાં ESTી પ્રત્યય લાગે છે. પોઝિટિવ ડિગ્રીમાં ક્રિયાપદ, ધારો કે બિગ ક્રિયાપદ હોય તો પોઝિટિવ ડિગ્રીની વાત કરીએ તો એઝ બિગ એઝ, એટલે ના જેટલું મોટું. કમ્પેરેટિવ ડિગ્રીની વાત કરીએ તો બિગર ધેન, એટલે કે ના કરતાં મોટું, બિગર ધેન. અને સુપરલેટિવ ડિગ્રીની વાત કરીએ તો બિગેસ્ટ, ESTી પ્રત્યય લાગે છે, અહીંયા ER ધેન પ્રત્યય લાગે છે. અને એઝ એઝ એટલે કે એના જેટલું જ મોટું એવું દર્શાવવા માટે આ પોઝિટિવ ડિગ્રીનો સમાવેશ કરેલો છે. અહીંયા જે સુપરલેટિવ ડિગ્રી છે એટલે કે સૌથી મોટું, એના જેટલું બીજું કઈ જ વસ્તુ મોટું નથી, એની વાત કરવામાં આવેલી છે. આમ 3 ડિગ્રીનો આપણે અત્યારે, આ 3 ડિગ્રીમાં આપણે ફક્ત કમ્પેરેટિવ ડિગ્રી અને જે પોઝિટિવ ડિગ્રી છે એના વિશેની જ આપણે વાત કરીશું. હવે આપણે થોડાક સ્પેલિંગો તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. સ્પેલિંગો આપણે જોઈ લઈએ છીએ થોડાક એક્ટિવિટી 2ની અંદર, જે સ્પેલિંગો છે, આડવર્ડ્સ છે, એ આપણે જોઈએ. અહીંયા ફિટ, ફિટ એટલે ફૂટ, એનો માપક્રમ છે ફૂટ. લોંગ એટલે કે લાંબુ. વાઇડ એટલે પહોળું, પહોળાઈની વાત કરી છે. લોંગ એટલે લંબાઈ અને વાઇડ એટલે પહોળાઈ. સો એટલે તેથી. બિગર ધેન, આપણે જોયું બિગર ધેનમાં કે ના કરતાં મોટું, એકના પ્રમાણમાં બીજાને મોટું સાબિત કર્યું છે. બે વસ્તુઓ છે એમાં બીજાને ચડિયાતી બતાવવામાં આવી છે, એટલે કે ના કરતાં વધુ મોટું. અહીંયા બટ એટલે પણ, ઇક્વલ,
इक्वल इक्वल એટલે બંને સરખા બરાબર છે બંને સાઈઝ કદની વાત કરેલી છે એઝ બિગ એઝ આપણે જોયું પોઝિટિવ ડિગ્રીની અંદર એઝ બિગ એઝ એટલે ના જેટલું મોટું મોટું તો છે પણ એક વસ્તુ જે છે એના જેટલી જ બીજી વસ્તુ મોટી છે જ્યારે આ કમ્પેરેટિવ ડિગ્રીમાં એક વસ્તુ કરતાં બીજી વસ્તુ વધારે મોટી છે બંનેમાં તુલના એની બતાવવામાં આવી છે તુલના કરવામાં આવેલી છે ટેબલ એટલે ટેબલ મેજ આપણે કંઈ પણ કહી શકીએ છીએ અહીંયા જોઈએ તો વોલ વોલ એટલે દિવાલ ક્લોક એટલે ઘડિયાળ જે દિવાલ ઘડિયાળ છે એ તમને ચિત્રની અંદર દર્શાવવામાં આવેલી છે હાયર ધેન આપણે ડિગ્રી જોઈ એમાં જોયું કે હાયર ધેન એટલે કે ના કરતાં વધુ ઊંચું લુક એટલે જોવું ચેર ખુરશી કોસ્ટલી હવે આ કોસ્ટલીને જો આપણે વાય કાઢી અને આઈઈઆર પ્રત્યે લગાવીએ વાયનો આઈ થઈ જાય કારણ કે વ્યંજન પ્લસ વાય હોય તો વાયનો શું કરી દઈએ છીએ આપણે આઈ કરીએ છીએ અને ઈઆર ધેન પ્રત્યય લગાવીએ તો એ કમ્પેરેટિવ ડિગ્રી થઈ જાય એટલે કે ના કરતાં મોંઘું અને જો બંને બાજુ એઝ એઝ લગાવી જઈએ તો ના જેટલું મોંઘું એવું થઈ શકે એટલે કોસ્ટલી એટલે મોંઘું શોર્ટ એટલે ટૂંકું આમાં પણ આપણે જો આજુબાજુ એઝ લગાવી દઈએ તો પોઝિટિવ ડિગ્રી અને જો ઈઆર ધેન લગાવીએ તો કમ્પેરેટિવ ડિગ્રી અને ઈએસટી લગાવીએ તો સુપરલેટિવ ડિગ્રી એટલે કે સૌથી ટૂંકું એના જેટલું બીજી કોઈ વસ્તુ ટૂંકી ન હોય સૌથી ટૂંકું હોય એને આપણે સુપરલેટિવ ડિગ્રી સ્ટેચ્યુ સ્ટેચ્યુ એટલે મૂર્તિ આપણે જ્યારે મિત્રો રમત રમતા હોઈએ છીએ ત્યારે આપણે સ્ટેચ્યુની રમત રમતા હોઈએ છીએ કહેતા હોઈએ સ્ટેચ્યુ સ્ટેચ્યુ એટલે પેલું સામેવાળું વ્યક્તિ એકદમ સ્થિર થઈ જાય છે ચોંટી જાય છે એનો મતલબ કે મૂર્તિ બની જાય છે એટલે સ્ટેચ્યુ એટલે શું થાય મૂર્તિ અને ગોડ એટલે કે ભગવાન ફરી જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો ફીટ એટલે અહીંયા કેટલા ફૂટ જે આપણને એકમ આપેલો છે માપનનો લોંગ એટલે લાંબું એને લંબાઈની વાત કરેલી છે એવી જ રીતે વાઇડ એટલે પહોળું પહોળાઈ સો સો એટલે તેથી બિગર ધેન અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઈઆર ધેન પ્રત્યે લગાવેલું છે બિગર ધેન એટલે ના કરતાં વધુ મોટું બટ એટલે પણ ઇક્વલ એટલે સરખા સાઇઝ એટલે કદ એઝ બિગ એઝ 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 લાગે ત્યારે પોઝિટિવ ડિગ્રી એઝ બિગ એઝ એટલે ના જેટલું મોટું ટેબલ એટલે ટેબલ વોલ એટલે દિવાલ ક્લોક એટલે ઘડિયાળ હાયર ધેન ના કરતાં ઊંચું યાર ધેન એટલે એક કરતાં બીજાને ચડિયાતું બતાવવામાં આવ્યું છે લુક એટલે જોવું ચેર એટલે ખુરશી કોસ્ટલી એટલે મોંઘું શોર્ટ એટલે ટૂંકું સ્ટેચ્યુ એટલે મૂર્તિ જે હલનચલન કરી શકતી નથી એટલે એને સ્ટેચ્યુ આપણે મૂર્તિ કહીએ છીએ અને ગોડ એટલે ભગવાન તો આ થયા એક્ટિવિટી ટુના હાર્ડ વર્ડ્સ હવે આપણે એક્ટિવિટી ટુની અંદર રૂમ એ અને રૂમ બી બંને ચિત્રો આપેલા છે તમને ચિત્રો પરથી આપણે એની વસ્તુ આપણે સમજીશું એક્ટિવિટી ટુની અંદર તમે ચિત્રમાં જોઈ શકો છો રૂમ એ અને રૂમ બી તમને આપેલા છે હવે રૂમ એ અને રૂમ બીની અહીંયા સરખામણી કરેલી છે એમાં કઈ વસ્તુ મોટી છે નાની છે એના વિશે આપણે ભાષાંતર જોઈએ અહીંયા સંવાદ આપેલો છે જ્યોતિ અને રાધા વચ્ચેનો એક ડાયલોગ છે બંને વાતચીત કરી રહ્યા છે એમાં જ્યોતિ કહે છે જ્યોતિ સે રૂમ એ ઇઝ 15 ફીટ લોંગ એન્ડ 12 ફીટ વાઇડ
એટલે કે જ્યોતિ એવું કહે છે કે રૂમ એ 15 ફૂટ લાંબો અને 12 ફૂટ પહોળો છે. તો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ જ્યોતિ આપણને એવું કહે છે કે જ્યોતિએ કહ્યું રૂમ એ 15 ફૂટ લાંબો અને 12 ફૂટ પહોળો છે. હવે રાધા એવું કહે છે, રાધા સે રૂમ બી ઇઝ 12 ફીટ લોંગ એન્ડ 10 ફીટ વાઇડ. રાધા શું કહે છે, રૂમ બી ચિત્રમાં આપણે દેખાય જ છે કે રૂમ બી એ 12 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો છે. અહીંયા જ્યોતિ રૂમ એ વિશેની વાત કરે છે અને જે રાધા છે એ રૂમ બી વિશેની વાત કરે છે. જ્યોતિએ રૂમ એ 15 ફૂટ લાંબો અને 12 ફૂટ પહોળો દર્શાવેલો છે, જ્યારે રાધાએ કહ્યું કે રૂમ બી એ 12 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો છે. તો આપણને ખબર પડી જાય કે આ 15 ફૂટ લાંબો છે, આ 12 ફૂટ લાંબો છે, રૂમ એ 12 ફૂટ પહોળો છે અને આ રૂમ બી એ 10 ફૂટ પહોળો છે. તો એની સરખામણી બી સાથે જો કરવામાં આવે તો રૂમ એ બી કરતાં મોટો છે. આપણે એની માપ પરથી આપણે શોધી શકીએ છીએ, એની લંબાઈ અને પહોળાઈ પરથી ખ્યાલ આવી જાય. તો અહીંયા આપણને બીજું સેન્ટેન્સ આપેલું છે, સો રૂમ એ ઇઝ બિગર ધેન, એટલે કે તેથી રૂમ એ બિગર ધેન એટલે ના કરતાં મોટો, કોના કરતાં, રૂમ બી. તેથી રૂમ એ રૂમ બી કરતાં મોટો છે. તેથી રૂમ એ એ રૂમ બી કરતાં મોટો છે. જોયું એની લંબાઈ પણ વધારે છે, એની પહોળાઈ પણ વધારે છે. તો આ બિગર દેન આપણને કઈ ડિગ્રી બતાવે છે, તો કમ્પેરેટિવ ડિગ્રી. રૂમ એ અને રૂમ બેની વચ્ચે કમ્પેર કરવામાં આવી છે, એમની સરખામણી કરી, તો રૂમ બી કરતાં મોટો છે, ના કરતાં મોટો રૂમ એ. રૂમ બી કરતાં રૂમ એ કેવો છે, મોટો છે. હવે જ્યોતિ એવું કહે છે, યસ બટ ટીવી સેટ્સ આર ઇક્વલ, બટ એટલે પણ, ટીવી સેટની વાત કરેલી છે અહીંયા, ટીવી સેટ છે ઇક્વલ એટલે કે સરખો છે ઇન સાઇઝ. શું કહે છે આ જ્યોતિ, હા પણ જે ટીવી સેટ છે એ કદમાં કેવો છે, સરખો છે. તો આપણે લખીએ, હા પણ ટીવી સેટ સાઇઝ ઇન સાઇઝ ઇક્વલ ઇન સાઇઝ એટલે કદમાં સરખા છે. એટલે કે રૂમ એ અને રૂમ બીમાં જે ટીવી સેટ દર્શાવેલા છે ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ, રૂમ એ અને રૂમ બીની અંદર ટીવી સેટ સરખા છે, ઇક્વલ છે. કદની અંદર વાત કરે છે, કદમાં બંને સરખા છે. એન્ડ અને ટેબલ ઇન એ, એટલે રૂમ એમાં રહેલું ટેબલ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી. જો જે રૂમ બીમાં ટેબલ રહેલું છે એ અને રૂમ એમાં જે ટેબલ રહેલું છે એના જેટલું જ મોટું છે. તો લખી શકીએ, રૂમ એનું ટેબલ રૂમ બીના ટેબલ જેટલું મોટું છે. એઝ બિગ એઝ એટલે કે પોઝિટિવ ડિગ્રી, ટેબલ બી રૂમ બીમાં રહેલા ટેબલ જેટલું જ, રૂમ એમાં રહેલું ટેબલ એના જેટલું જ મોટું છે. એટલે અહીંયા આપણને રૂમ એ અને બીની બંને વસ્તુ કેવી છે, સરખી છે. એટલે એઝ બિગ એઝ એટલે એના જેટલી જ મોટી છે, પોઝિટિવ ડિગ્રીની અહીંયા વાત કરેલી છે. જોઈએ આગળ આપણે બીજો સંવાદ. રાધા સે ધ વોલ ક્લોક ઇન એ, એટલે કે એમાં રહેલી એ રૂમ એમાંની દિવાલ ઘડિયાળ ઇઝ હાયર ધેન, એટલે કે ના કરતાં ઊંચી, ધેટ ઇન બી. એટલે એવું કહે છે કે
रूम बी में रहेली दीवाल घड़ियाल रूम ए करता केवी छे ऊंची छे। अहीं आपणे वात करी छे राधा एवुं कहे छे के रूम ए मानी दीवाल घड़ियाल रूम ए मानी वॉल क्लॉक एटले दीवाल घड़ियाल बी मानी दीवाल घड़ियाल करता। अहीं तमने दीवाल घड़ियाल नो उल्लेख करेलो नथी पण रूम ए अने बी नी घड़ियाल नो ज वात करेलो छे। घड़ियाल करता केवी छे हायर धेन ले ना करता ऊंची छे। फरीथी ध वॉल क्लॉक इन ए मानी दीवाल घड़ियाल इज हायर देन देट इन बी ए बी मां करता बीनी दीवाल घड़ियाल करता ऊंची छे। नेक्स्ट सेंटेंस जोईए शोकेस इन ए एटले ए मानु शोकेस रूम ए मानु शोकेस इज नॉट सो बिग एज इन बी रूम बी करता बीना जेटलू नानू नथी। शू कहे छे रूम ए मानु शोकेस रूम बीना शोकेस जेटलू नानू नथी। नॉट सो बिग एज ना जेटलू नथी એટલે કે રૂમ બીના શોકેસ જેટલું નાનું નથી। હવે અહીંયા જ્યોતિની વાત કરીએ તો જ્યોતિ સે લુક એટ ધ ચેર્સ ચેર એટલે ખુરશીઓ અને લુક એટલે જોવું એટ એટલે ની તરફ પેલી ખુરશીઓ તરફ જુઓ। તમે ચિત્રની અંદર ખુરશીઓ તરફ જોઈ શકો છો। શું કહે છે ધ ચેર ઇન રૂમ એ એટલે કે રૂમ એ માની ખુરશી ઇઝ કોસ્ટલીયર ધેન ઇન રૂમ બી રૂમ બીના કરતાં કેવી છે મોંઘી છે એટલે રૂમ એમાં રહેલી જે ખુરશી છે એ રૂમ બી કરતાં કેવી છે મોંઘી છે। તો રૂમ એ માની ખુરશી રૂમ બીની ખુરશી કરતા કોસ્ટલી એટલે મોંઘું અને કોસ્ટલીયર ધેન એટલે ના કરતા મોંઘી છે। ફરી જોઈએ જ્યોતિષે લુક એટ ધ ચેર આ ખુરશીઓ તરફ જુઓ ધ ચેર ઇન રૂમ એ ઇઝ કોસ્ટલીયર ધેન ઇન રૂમ બી રૂમ એમાં રહેલી ખુરશી રૂમ બીમાં રહેલી ખુરશી કરતાં મોંઘી છે। અહીંયા રાધા વાત કરી રહી છે રાધા સે આ ફેંગ સુઈ એ ચીન દેશના જે ભગવાનની મૂર્તિ છે એને આપણે ફેંગ સુઈ કહીએ છીએ આપણા ભગવાનને આપણે ગોડ કહીએ છીએ। તો આ ફેંગ સુઈની જે મૂર્તિ અને આપણા ભગવાનની મૂર્તિ રૂમ એ અને રૂમ બીમાં દર્શાવેલી છે તો જોઈએ ફેંગ સુઈ ઇઝ શોર્ટર ધેન ધ સ્ટેચ્યુ ઓફ ગોડ આ ફેંગ સુઈ એ ભગવાનની મૂર્તિ કરતા શોર્ટ એટલે ટૂંકી છે જેટલી ભગવાનની મૂર્તિ છે એના કરતાં કેવી છે શોર્ટ છે એટલે કે ટૂંકી છે। ફરીથી ફેંગ સુઈ ઇઝ શોર્ટર ધેન ધ સ્ટેચ્યુ ઓફ ગોડ ફેંગ સુઈ ભગવાનની સ્ટેચ્યુ ઓફ ગોડ એટલે ભગવાનની મૂર્તિ કરતાં કેવી છે શોર્ટ છે એટલે કે ટૂંકી છે। તો આ થયો એક્ટિવિટી ટુની અંદર આપણે રૂમ એ અને રૂમ બીના ચિત્રો જોયા એમાં રાધા અને જ્યોતિ વચ્ચેનો સંવાદ જોયો। હવે આગળ આપણે એક્ટિવિટી 3 તરફ જઈએ।